નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું શ્રદ્ધા. તો વાત કરીએ આજે દિવાળી છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે. એ ચોપડા પૂજન જે આપણે આખા વર્ષ દરમિયાન પોતાની માહિતી અને ધંધામાં જે લાભ અને નુકસાન થયું તેની માહિતી દર્શાવવામાં આવે છે તેનું ચોપડા પૂજન આજ રોજ કરવામાં આવે છે. આ ચોપડા પૂજન તે વેપાર સાથે સંકળાયેલો છે. ચોપડા પૂજન કરવાથી ધંધો લાભ તરફ જાય છે અને વેપારીઓમાં પ્રગતિશીલ પ્રાપ્ત થાય છે. આ ધંધો કરવાથી વેપારીઓમાં આ ચોપડા પૂજન કરવાથી રસ્તામાં જે પણ અડચણો આવે તે દૂર થાય છે. તો આ પૂજાનું મહત્વ 5 દિવસના પંચ પર્વનું હોય છે. પંડિતો તરફથી શ્લોકનો ઉચ્ચાર કરી આ ચોપડા પૂજન કરવામાં આવે છે. ગુજરાતીઓ આ દિવાળીને છેલ્લા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને ચોપડા પૂજન બાદ દીપ પ્રાગટ્ય કરી ફટાકડા ફોડી તેને ઉજવવામાં આવે છે. તો આ હતું દિવાળીનું મહત્વ. તમને દિવાળીના મહત્વ વિશે વાત જણાવીએ તો આ પૂજાનું મહત્વ 5 દિવસના 5 પર્વનું હોય છે. ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધી આનું મહત્વ રહેલું હોય છે. ઘરમાં લક્ષ્મીનો ધનતેરસના દિવસે પૂજા કરવાથી જે અડચણો આવે છે એ દૂર થાય છે અને ધંધો પ્રગતિ તરફ પ્રાપ્ત થાય છે. 14ને કાળી 14 કહેવામાં આવે છે. જે રૂપ 14 અને નર્ગ 14 એમ અનેક નામ છે એનું પૂજા અર્ચના કરવાથી યમરાજનો પ્રભાવ ઓછો પડે છે. આખા વર્ષમાં કોઈ સંકટ આવતું નથી અને કામ સફળથી થાય છે. આજે ભગવતી મહાદેવી, સરસ્વતી, મહાલક્ષ્મી અને શારદા દેવીની પૂજા થાય છે. શારદા એટલે સરસ્વતી. વિદ્યાર્થીઓ માટે આજના દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. શારદા પૂજા કરવાથી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ દરેક પૂજા કરવાથી ગ્રહોની દુર્દશા દૂર થાય છે અને બધા પ્રકારના સંકટ મુક્તિ મળે છે. દિવાળીનો અર્થ છે દીવા, એટલે કે દીવા પ્રાગટ્ય, રોશની, જે બધાના ઘરોમાં ખુશીનો માહોલ ઉદ્ભવે છે. દીવાને ઘરના આંગણે મૂકીને દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. તો આ હતું દિવાળીનું મહત્વ. પૂજા અર્ચના કરવાથી દિવાળીમાં શાંતિ અને ખુશી પ્રાપ્ત થાય છે. આ રીતે દિવાળીનું મહત્વ રહેલું છે. આ રીતે વાઘ બારસ, ધનતેરસ અને કાળી 14 અને દિવાળી ઉજવવામાં આવે છે. તો આપ સૌને એનએસ ગુજરાત ન્યૂઝ તરફથી હેપી દિવાળી.